नमस्कार, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો। જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। आतंकवादी हुमला ने लईने समग्र देश में आतंकवादियोंना पुतळाओनो दहन थई रह्यु छे। बनासकांठा पुलिस नी गाड़ी लूटनार आरोपी ने राजस्थान माथी झड़पी पड़ायो। धानेराना नवाब बस स्टेन्ड माथी नवजात शिशुनु भ्रूण मळी आवता पुलिसे तपास हाथ धरी। समाचारની શરૂઆત કરીએ તે પહેલા ન્યૂઝ પોઈન્ટ ચેનલ પણ શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે હુમલો થયો છે તે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો આ હુમલો છે જે સૈન્ય ઉપર થયો છે। પૂરી વાત જે આ હુમલો છે તે આ સૌથી મોટો હુમલો છે જે સૈન્યનો જે કાફલો જઈ રહ્યો હતો 70 થી પણ વધુ ગાડીઓ જઈ રહી હતી જેમાં 2500 થી પણ વધુ સૈનિકો આ કાફલામાં જે રજાઓ પૂરી કર્યા બાદ જમ્મુ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક એક ગાડી આવે છે અને એક ગાડી એક બસ સાથે ટકરાય છે અને જોરદાર ધમાકો થાય છે। સૂત્રોની માનીએ તો આ એક સ્કોર્પિયો ગાડી હતી અને તેની અંદર 350 કિલોગ્રામ જવનસિદ્ધ પદાર્થ ભરેલો હતો અને તેનાથી આ ધડાકો થયો હતો અને આ ધડાકાની સાથે જ સૈનિકોના ચિત્રા જે એમના દેહ હતો તેમના ચિત્રા પણ ઉડી ગયા હતા અને આ જે ચિત્રાઓ હતા તે રોડ પર પડ્યા હતા અને આ ધમાકાને લઈને અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે। તે જ્યારે વાત કરવામાં આવે આઈબીની તો આઈબી દ્વારા 8 ફેબ્રુઆરી જ કહી દેવામાં આવ્યું હતું કે જમ્મુમાં સૈન્ય પર હુમલો થઈ શકે છે। આઈબીના એલર્ટ બાદ પણ સ્થાનિક પોલીસ અને સ્થાનિક રાજ્ય સરકાર દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે તે ચેકિંગ હાથ ધરવામાં ના આવ્યું ને જે આઈબીના એલર્ટને હલકામાં લેવામાં આવ્યું તેનાથી આ હુમલો થયો છે અને હુમલાનો ભોગ સૈનિકોને બનવું પડ્યું છે। આ હુમલાનો ભોગ સૈનિકો બનતા તેમના પરિવાર પર આગ તૂટી પડ્યો છે અત્યારે તો। પરંતુ આ હુમલાની જો વાત કરવામાં આવે તો હુમલાના જે ઇનપુટ હતા તે પહેલેથી મળી ચૂક્યા હતા છતાં પણ જે સ્થાનિક સરકાર છે જે જમ્મુ કાશ્મીરની અને પોલીસ છે તેમની નિષ્ફળતા ગણી શકાય છે કારણ કે જ્યારે સૈન્યનો કાફલો કોઈ પણ રસ્તાથી જ્યારે પસાર થતો હોય ને આમાં 2500 જેટલા સૈનિકો હતા તેઓ રસ્તામાંથી પસાર થઈ રહ્યા હતા તેના પહેલાં સર્ચ કરાય છે પોલીસ દ્વારા જે સ્થાનિક એજન્સીઓ હોય હાઈવેનું સર્ચ કરતા હોય છે પરંતુ આ પહેલાં જો સર્ચ કરવામાં આવી હોય તો 350 કિલોગ્રામ ભરેલ જે જવનસિદ્ધ પદાર્થ છે તે કઈ રીતે આ રોડ ઉપર આવ્યો તે સૌથી મોટો સવાલ છે અને આ હુમલાની અંદર જે સ્થાનિક સરકાર છે અને જે સ્થાનિક લોકો જે છે તે સ્થાનિક જે મુખબીરો છે તે મુખબીરો આતંકવાદીઓ સાથે મળેલા હોઈ શકે છે। કોઈ પાકિસ્તાનથી એટલો મોટો જથ્થામાં આરડીએક્સ ના આવી શકે। આરડીએક્સ જમ્મુ કાશ્મીરમાંથી જે સ્થાનિક મુખબીરો છે તેમના દ્વારા જ લાવવામાં આવ્યો હોય તેવી પણ શંકાની સોય સેવાઈ રહી છે। અત્યારે તો હુમલાને લઈને અનેક નેતાઓના બયાન સામે આવ્યા છે અને નેતાઓ કહી રહ્યા છે કે આનો બદલો લેવામાં આવશે અને પાકિસ્તાન હાય હાયના નારા પણ સમગ્ર દેશની અંદર લાગી રહ્યા છે।
परंतु અત્યારે પાકિસ્તાન હાય હાય ના નારા લગાવવાન કે બદલો લઈશું તે વાત કરતા પહેલા તો આપણે જે મુખબીરો છે જે જમ્મુ કાશ્મીર ની અંદર જે દેશદ્રોહીઓ છે આ દેશ ની અંદર એ લોકોને પહેલા પકડવા જોઈએ અને એ લોકોની સામે એક્શન લેવી જોઈએ પછી વાત પાકિસ્તાન ની કરવી જોઈએ કોઈ પાકિસ્તાન સરહદ પર જે સૈનિકો બેઠા છે ત્યાંથી કોઈ સરહદ પાર થઈને આરટીએક્સ નથી આવ્યો આ ભારતમાંથી જ આવ્યો છે આ જમ્મુ કાશ્મીરમાંથી જ આવ્યો હોઈ શકે છે કારણ કે સરહદ ક્રોસ કરીને એટલો બધો પ્રદાર્થ જે આવી ના શકે કે જે એક સાથે બે બસોને ઉડાવી દે તો જે સ્થાનિક જે મુખબીરો છે તેમના સામે કાર્યવાહી થવી જોઈએ જમ્મુથી શ્રીનગર જઈ રહેલી સીઆરપીએફની 70 ગાડીઓના કાફલા ઉપર કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ છે. આ કાફલામાં 2500 જવાન સામેલ હતા. જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. આદિલ 2018માં જૈશમાં સામેલ થયો હતો. જૈશના આતંકી આદિલ અહેમદ ઉર્ફ વકાસ કમાન્ડોએ ગુરુવાર બપોરે 3:15 વાગે ફિદાઈન હુમલો કર્યો. તેને એક ગાડીમાં વિસ્ફોટક ભરી રાખ્યો હતો. જેવા સીઆરપીએફનો કાફલો લેથપોરાથી પસાર થયો, આતંકીઓએ પોતાની ગાડી જવાનોથી ભરેલી બસ સાથે અથડાવી દીધી. ઓક્ટોબર 2001માં કાશ્મીર વિધાનસભા અને જાન્યુઆરી 2004માં સુરક્ષા દળોએ કાફલા ઉપર આ પ્રકારે જ હુમલો કર્યો હતો. પુલવામાના કાકાપોરાનો રહેવાસી આદિલ 2018માં જૈશમાં સામેલ થયો હતો. જે બસને નિશાન બનાવી તેમાં 39 જવાનો સવાર હતા. એક અધિકારીએ જણાવ્યું કે કાફલો સવારે 3:30 વાગે જમ્મુથી રવાના થયો હતો અને સાંજ થતા પહેલા શ્રીનગર પહોંચવાનું હતું. ઘાટી પરત ફરનારાઓની સંખ્યા વધારે હતી, કેમ કે છેલ્લા કેટલાક દિવસોમાં હવામાન ખરાબ હોવાથી હાઈવે પર ભીડ ન હતી અને કેટલાક પ્રાસંગિક કારણો પણ હતા. સામાન્ય રીતે આવા કાફલામાં એક વખતમાં 1000 જવાનો હોય છે, પરંતુ આ વખતે સંખ્યા 2547 હતી. કાફલામાં રોડ ઓપનિંગ પાર્ટી અને બખ્તરબંધ આતંક વિરોધી ગાડીઓ પણ સામેલ હતી. જે બસને હુમલામાં નિશાન બનાવવામાં આવી તે 76મી બટાલિયનની હતી અને તેમાં 39 જવાન સવાર હતા. ફોરેન્સિક અને બોમ્બ નિશાન ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું હતું એલર્ટ. અફઝલ ગુરુની વર્ષી એટલે કે 8 ફેબ્રુઆરી ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આઈઈડી પ્લાન્ટનું એલર્ટ પણ કરવામાં આવ્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકી સેનાના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના રસ્તા ઉપર આઈઈડીથી હુમલો કરી શકે છે. સેનાને એલર્ટ કરતા ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું હતું કે એરિયાને સેન્સિટાઇઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યુટી પર ન જવું, શહાદત બેકાર નહીં જાય. વડાપ્રધાને કહ્યું કે પુલવામાં સીઆરપીએફ જવાનો પરનો હુમલો દ્રોણિક છે, જવાનોની શહાદત બેકાર નહીં જાય, સમગ્ર દેશ જવાનોના પરિવારની સાથે ઊભો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પુલવામા હુમલાની ટ્વીટ કરીને નિંદા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલાથી તેઓ ઘણા દુઃખી છે, શહીદોના પરિવારો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઘણા લોકોએ આ હુમલા પર સોશિયલ મીડિયાના આધારે તેમનો આક્રોશ અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. પુલવામા હુમલાને લઈને વડાપ્રધાન દ્વારા રણનીતિ ઘડવા માટે વડાપ્રધાન સહિત રક્ષામંત્રી તેમજ ગૃહમંત્રીની સાથે સીએસએસની મીટિંગ રાખવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકી હુમલા વિશે રાખવામાં આવેલી કેબિનેટની બેઠક પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટીની બેઠકમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, વિદેશમંત્રી અને નાણામંત્રી પણ સામેલ થયા હતા. આ બેઠક 1 કલાકથી વધારે ચાલી હતી. સીએસએસની બેઠક પછી અરુણ જેટલી અને નિર્મલા સીતારમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમાં અરુણ જેટલીએ જણાવ્યું કે આ બેઠકમાં પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે જે જવાનો શહીદ થયા છે દેશને તેમના ઉપર ગર્વ છે। વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલું પાડી દેવાના દરેક સંભવિત પ્રયત્નો કરશે। બેઠકમાં થયેલા દરેક નિર્ણયને જાહેર કરી શકાય તેમ નથી। જો કે બેઠકસ્થાનને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પાકિસ્તાનને કૂટનીતિથી સ્તર પર ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ભારત સરકાર તરફથી શનિવારે સર્વપક્ષની બેઠક બોલાવવામાં આવી છે। પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવશે। સર્વપક્ષની બેઠકની આગેવાની ગૃહમંત્રી રાજનાથસિંહ કરશે। इस समय बड़ी आर्थिक बहाली के दौर से गुजर रहे हमारे पड़ोसी देश को यह भी लगता है वह ऐसी तबाही मचाकर भारत को बदहाल कर सकता है। उसके ये मंसूबे भी कभी पूरे होने वाले नहीं है। वक्त ने सिद्ध कर दिया है कि जिस रास्ते पर वो चले हैं वो तबाही देखते चले हैं और हमने जो रास्ता अख्तियार किया है वो तरक्की करता चला जा रहा है। 130 करोड़ हिंदुस्तानी ऐसी हर साजिश ऐसे हर हमले का मुंह तोड़ जवाब देगा। आतंकवाद को परास्त करना ही होगा। आतंक से लड़ने के लिए जब सभी देश एक मत एक स्वर एक दिशा से चलेंगे तो आतंकवाद कुछ पल से ज्यादा नहीं टिक सकता। પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થઈ જતા સમગ્ર દેશની અંદર આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ શહેરોની અંદર પણ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પુલવામા થયેલા હુમલાના પગલે અમીરગઢના વેપારીઓ દ્વારા પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી। પુલવામા આતંકી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયા હતા અને અમીરગઢના વેપારીઓ સહિત અન્ય ગામ લોકોએ મૌન પાળીને જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદીઓને ઈંટનો જવાબ પથ્થરથી આપવા જન આક્રોશ જાગ્યો છે। જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ દ્વારા આપણા સૈનિકો ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે, ત્યારે પાલનપુર શહેરની અંદર પણ પાકિસ્તાનના નેતાઓ અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પુલવામા જે સેના ઉપર હુમલો થયો છે તેને લઈને સમગ્ર દેશ અત્યારે એક થઈ ગયો છે અને સમગ્ર દેશના વિવિધ વિસ્તારોની અંદર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે, તો ક્યાંક પુતળા દહનના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે। ત્યારે જમ્મુમાં શહીદ થયેલા આતંકવાદી હુમલાના પગલે પાલનપુરમાં પણ જાહેરમાં આતંકવાદના પુતળાનું દહન કરીને ઘટનાને વખોડવામાં આવી હતી, તેમજ હુમલામાં શહીદ થનાર વીરોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરાયા હતા। કાલે જે કાયદાપૂર્વક સીઆરએફની બસ ઉપર છે કાયદાપૂર્વક જે હુમલો કરવામાં આવ્યો છે એના અને રોજ અમે આજે પાકિસ્તાનનું પુતળા દહન તેમજ આતંકવાદીઓ અમે કડીમાં કડી કાર્યવાહી કરવામાં આવે એ બદલ આજે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। મોદી સાહેબથી અને દિલ્હીમાં બેઠેલી ગવર્નમેન્ટથી અમારો એક અભાવ્યની માંગ છે કે તુરંત કાર્યવાહી કરવામાં આવે અને જે પરિવારના લોકો શહીદ થયા છે એમના પરિવારને આર્થિક સહાય અને જે 40થી પણ વધારે શહીદ થયા છે એમના પરિવારને આર્થિક સહાય સરકારી નોકરી અને તરત ને તરત આખો દેશ આખા દેશમાં જે માહોલ બન્યો છે તરત કાર્યવાહી કરવામાં આવે અને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે। આપણા જે 40 શહીદો મળ્યા છે એની સામે મોદી સાહેબને અને ભારત સરકારને એક વિનંતી છે કે ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી અને 400થી પણ વધારે એમના આતંકીઓને શહીદ કરે એવી અભાવિક માંગ કરે છે અને જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે એવી સમગ્ર દેશના જે લોકો છે એની સખત માંગ। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું જિલ્લાના અન્ય કેટલાક સમાચારો। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश से अपने वादा ये वादा कर लिया हमने।
धुली सी जिंदगी, स्वच्छता की ज्योत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपनी वादा कर लिया हमने। हर गली अब उन्नति की राह जाएगी, आशा की आंगन आंगन गाएगी, स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छता का देश में त्योहार। खुद से ही करनी होगी शुरुआत, बनाए स्वच्छ भारत साथ साथ, एक पवित्र सी हवा बहेगी, उज्जवल उज्जवल हो भारत, कोना कोना निर्मल होगा विश्व कहेगा जय भारत, जाग उठेंगे भाग्य हमारे स्वच्छ बनेगा ये भारत, जाग उठेंगे भाग्य हमारे स्वच्छ बनेगा ये भारत। विराम बाद पुनः आपનું સ્વાગત છે। હવે નજર કરીએ રાજ્યના અન્ય કેટલાક સમાચારો પર। હવે વાત કરીએ ધાનેરાની, તો ધાનેરાના નવા બસ સ્ટેન્ડ અંદરથી નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્યું છે। કચરાની અંદર આ નવજાત શિશુનું ભ્રૂણ પડ્યું હતું ત્યારે જ સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને ધાનેરાના જાગૃત પત્રકાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। પરંતુ આ ભ્રૂણ આ જગ્યા પર કોને ફેંક્યું તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। શું કોઈ માતાએ પોતાનું પાપ છુપાવવા માટે આ નવજાત શિશુને અહીંયા ફેંકી દીધું, કે પછી કોઈ ડોક્ટર દ્વારા કોઈ મહિલાની ડિલિવરી કરાવીને આ નવજાત શિશુને અહીંયા ફેંકી દેવામાં આવ્યું, આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ ફરિયાદ બાદ પોલીસ તપાસ બાદ શું સત્ય બહાર આવે છે। હવે વાત કરીએ અમીરગઢની, તો અમીરગઢ પોલીસની ગાડી લૂંટનાર લૂંટારૂ રાજસ્થાનના જોજનુમાંથી ઝડપાઈ ગયો છે। બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો આ લૂંટારૂને પકડવા માટે બનાવવામાં આવી હતી ને આખરે બનાસકાંઠા પોલીસને સફળતા મળી છે અને બનાસકાંઠા પોલીસની ગાડી લૂંટનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો છે। બનાસકાંઠાના અમીરગઢ નજીક તાજેતરમાં જ દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડીને ઝડપી લેવા ગયેલી પોલીસની આંખમાં સ્પ્રે છાંટી પોલીસની ખાનગી ગાડીને લૂંટી લેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના જે બનતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। જે ચકચારી ઘટનામાં બુટલેગરો દ્વારા કરાયેલ પોલીસ ગાડીની લૂંટ કરનાર મુખ્ય આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી લૂંટમાં ગયેલ કારને અમીર પોલીસે રિકવર કરી હતી। પાલનપુર શહેરની અંદર આજે બીજા દિવસે પણ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, ત્યારે પાલનપુરમાં નવા આવેલા મહિલા પીએસઆઈ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે તુતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા। પાલનપુર મહિલા ટ્રાફિક પીએસઆઈની દબંગગીરીથી વેપારીઓ અને પ્રજામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। વાત કરીએ તો પાલનપુર શહેરમાં ટ્રાફિકમાં નવા આવેલા ટ્રાફિક પીએસઆઈ નીતાબેન ઝાલાની તો કાયદાની વિરુદ્ધમાં વેપારી અને પ્રજા સાથેના વલણાથી આક્રોશ જાગ્યો છે। દુકાનદારો અને લોકોના જણાવ્યા મુજબ ટ્રાફિક પીએસઆઈ નીતા ઝાલા માન મર્યાદાઓ છોડી ખુલ્લેઆમ તેમને હેરાન પરેશાન કરી દાદાગીરી કરી હેરાન કરતા હોવાનું જણાવી રહ્યા છે। પાલનપુરના દિલ્હી ગેટ, સિમલા ગેટ, અમીર રોડ, ગુરુ નાનક ચોક વગેરે વિસ્તારમાં નાના વેપારીઓની સામે
खुलेआम दबंगगिरी करी माल सामान जप्त करी जाहिर अभद्र वर्तन कराई रह्यानु लारी गल्ला वाला जणावी रह्या छे। હવે વાત કરીએ ઈટો ભરીને બેફામ ફરતા ટ્રક ચાલકોની। બનાસકાંઠાના પાલનપુરના ખસા રોડ ઉપરનો એક બનાવ સામે આવી રહ્યો છે। આ બનાવની અંદર ખસા રોડ ઉપરથી પુત્રી અને પિતા બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે જ ઈટ ભરીને બેફામ ચાલતા ટ્રક ચાલકે આ બાઇકને અડફેટે લેતા પિતા અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા। ब्रेकिंग न्यूज मळी रह्या छे। बनासकांठाना पालनपुरना खसा रोड परथी मळी रह्या छे। ईटो भरेली ट्रके बाइकनी टक्कर मारता पिता पुत्री गंभीर रीते घायल थता सारवार माटे हॉस्पिटल खसेडवामां आव्या छे। बनासकांठाना पालनपुरना खसा होडा रोड पर ईटो भरेली ट्रके बाइकनी टक्कर मारता पिता पुत्री गंभीर रीते घायल थता सारवार माटे पालनपुर हॉस्पिटलमां खसेडाया छे। स्थल परथी जाणवा मळ्या मुजब दीकरीना बे दिवस पछी ज लग्न छे। ઘડના આજુબાજુના વિસ્તારોમાં ઈટો ભરીને બેફામ ચાલતા ટ્રક ચાલકો અવારનવાર ગમતવાર અકસ્માતો સર્જતા હોય છે। વગર લાયસન્સે ટ્રકો ચલાવીને નિર્દોષ લોકોની જાન પણ આ લોકો લેતા હોય છે। આરટીઓ અને પોલીસ દ્વારા આવા ટ્રક ચાલકો સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી છે, છતાં પણ હપ્તાના હડમાલાઓમાં પોલીસ આવા ટ્રક ચાલકો સામે અને આ ટ્રેક્ટર ચાલકો સામે કોઈ પણ પગલાં ભરતી નથી। અગાઉ પણ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આવા ઈટ ભરેલા ટ્રક ચાલકે ટક્કર મારતા કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે આજે આ જ ઘટના રિપીટ થઈ હોય તેવું લાગી રહ્યું છે। પાલનપુરના ખસાહોડા રોડ ઉપર ઈટો ભરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતા પિતા અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા છે। હવે વાત કરીએ કેનાલોની, તો બનાસકાંઠા જિલ્લાના વાવના બુકાણા માઇનોર કેનાલ છેલ્લા 7 દિવસથી બંધ કરી દેવામાં આવી હોય તેવો ખેડૂતો આક્ષેપ લગાવ્યો છે અને કેનાલ બંધ કરી દેવામાં આવતા ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। જિલ્લાના વાવ તાલુકાની શાખા માલસણ વિશાખા બુકાણા માઇનોર ગેટ છેલ્લા 7 દિવસથી બંધ કરી ખેડૂતોને પાણી આપતા નથી, જે બાબતે ખેડૂતો ભેગા થઈ થરાદ ખાતે આવેલ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવા ગયેલ। ઓફિસે SO વિમલાભાઈ હાજર ન હોવાથી બનાસકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કલાભાઈ મકવાણાએ ફોન દ્વારા વાત કરતા SO વિમલાભાઈએ જણાવેલ કે દરવાજો ખોલાવી પાણી સાંજ સુધી ચાલુ કરાવી આપીશું તેવી ખાતરી આપેલ નર્મદા નિગમના અધિકારીઓ વારંવાર ખેડૂતોને હેરાન કરી રહેલ છે, જે બાબતે સરકાર આવા મનસ્વી વર્તન કરતા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ છે। અત્યારે 107 વજાડો છે, બંધ છે, બરોબર, ગતો પાણી આવતો છે નહીં, અને જે પણ કોઈ રજકો છે, કોઈ બીજો છે, કોઈ ખાસ છે, અત્યારના ઘો ખાય રહો, તે પાણી કોઈ હાવ બંધ અત્યારની તારીખમાં છે, અને અત્યારે પાણી ઘણો છે, તો ત્રણ ઇંચ હડે છે અમારે ઇશારાવાળી લેણી ઉપર ચાલુ કરાવવાની ઈચ્છા છે, અને ખેડૂત બધા લમણા વાળે હિન્દી કોઈ કઈ કહેતો, બરોબર, હવે છે ને કેવો કહેતો ચાલુ કરી, અને અત્યારે ફાટા ખાવ બંધ છે। હવે વાત કરીએ વાવ તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવેલ મલ્ટીપર્પઝ હોલની, તો આ મલ્ટીપર્પઝ હોલની દીવારોમાં અત્યારથી જ તિરાડો પડી ગઈ છે, તો આ મલ્ટીપર્પઝ હોલમાંથી ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। વાવ તાલુકા પંચાયત દ્વારા વાવ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ મલ્ટીપર્પઝ હોલમાં મોટે પાયે તિરાડો પડી ગયેલ છે। આ હોલમાં મોટે પાયે કૌભાંડ કરેલ છે। માત્ર 4 વર્ષના ટૂંકા ગાળા દરમિયાન હોલ ખંડેર જેવો બની ગયો છે। આ કામની સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તો કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીના સમાચારો પર। જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં આતંકવાદીઓના પુતળાઓનું દહન થઈ રહ્યું છે। બનાસકાંઠા પોલીસની ગાડી લૂંટનાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પડાયો।
ધાનેરાના નવાબ બસ સ્ટેન્ડમાંથી નવજાત શિશુનું ભ્રૂણ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી. તો હતા અત્યાર સુધીના સમાચારો. નમસ્કાર.